તે બાબતે ધાનેરાના જાગૃત નાગરિક દ્વારા થાવર આરટીઓ ચેકપોસ્ટ ઉપર લેખિત રજૂઆત કરતા અને સમગ્ર ઘટના મીડિયા દ્વારા બહાર લાવતા તંત્ર હરકતમાં આવ્યું હતું તપાસ હાથ ધરી હતી ત્યારે ધાનેરા નજીક રેતી ભરેલા નવ જેટલા ડમ્પરો ઝડપી વીસ લાખ જેલો દંડ ફટકાર્યો હતો તેને ખનીજ ચોરુમાં ફફડાટ મચી જવા પામ્યો હતો અને તમામ ખનીજ ચોરુ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા પરંતુ થોડા દિવસ બાદ તંત્ર દ્વારા ઢીલી નીતિ અપનાવતા આજે ફરીથી આ ડમ્પર ચાલકો બેફામ બની ગયા છે અને ચોર રસ્તે ખનીજ ચોરી કરવાનું ચાલુ કરી દીધું છે પહેલા ડમ્પર ચાલકો ધાખા અને અન્નાપુર વાડા રસ્તે ચાલતા હતા પરંતુ આ રસ્તા પર થાવર આરટીઓ દ્વારા ચેકિંગ હાથ ધરાતા હવે ડમ્પર ચાલકોએ વિઠોદર કિંમત થઈ જિલ્લાનું ખાણ ખનિજ વિભાગ આ રસ્તા ઉપર પણ તપાસ હાથ ધરે તો મોટી ખનીજ ચોરી ઝડપાય ત્યારે હવે જોવાનું રહ્યું કે ક્યારે ખાણ અને ખનિજ વિભાગ તપાસ કરે છે તે તો સમય જ બતાવશે જ્યારે કોઈ પણ અધિકારી ડમ્પર ચાલકોને પકડવા અથવા તો કાયદેસરની કાર્યવાહી કરવા નીકળે ત્યારે ડમ્પર ચાલકો અધિકારીની ગાડીઓ તેમજ અધિકારીઓના ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે અને બધા જ ખનીજ ચોરોને જણાવી દે છે કે આ અધિકારી અને આ નંબરની ગાડી આજે તપાસમાં નીકળી છે ત્યારે આ જોઈ આવું લાગે છે કે તંત્ર ખનિજ ચોરીની તપાસ કરે છે અને ખનિજ ચોર તંત્રની કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે અજમદ સિંધી banaskata